આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામે કપિરાજે અનેક લોકોને બચકા ભરી ઘાયલ કર્યા. કપિરાજે એક આધેડ વયના માજી તેમજ નાના બાળકોને બચકા ભરી લોહી લુહાણ કર્યા. આમોદ વન વિભાગે એક વાંદરાને પાંજરે પૂર્યો, બીજાને પકડવાની તજવીજ ચાલુ. આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામે કપિરાજે અનેક લોકોને બચકા ભરી ઘાયલ કરતા લોકો ભયભીત બન્યા છે. આજે આમોદ વન વિભાગે બચકા ભરતા કપિરાજને કેદ કરવા કવાયત હાથ ધરી છે, જેમાં એક વાંદરો પાંજરે પુરાયો છે. રોજા ટંકારિયા ગામે અનેક લોકોને બચકા ભરતા આમોદ પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એક 9 વર્ષના બાળક નામે ફૈજાન ફિરોઝ દીવાનને કપિરાજે બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો, જેથી તેને સૌ પ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલમાં રિફર કરવામાં આવ્યો છે, જેમાં તેને ડાબો હાથે 20% તેમજ થાપાના ભાગે 3% આવ્યા હતા. તેમજ એક આધેડ વયના સવિતાબેન ધીરજ પરમારને પણ કપિરાજે શિકાર બનાવી બચકા ભર્યા હતા, જેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી, જેથી રોજા ટંકારિયા ગામમાં કપિરાજનો આતંક વધી જતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે આમોદ વન વિભાગ હરકતમાં આવી રોજા ટંકારિયા ગામે પાંજરું ગોઠવતા એક વાંદરો પાંજરે પુરાયો હતો, તેમજ બીજાને પકડવાની કાર્યવાહી હાથ ચાલુ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.